જાહેર રજાઓને કારણે સહેલાણીઓનું કેડીયારું ઉમટી પડતા સરકારી તેમજ ખાનગી હોટેલો હાઉસફુલ થઈ જવાની સાથે સાથે વાહનોનું જમાવડું થતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલમાં સાપુતારા ખાતે એક મહિના સુધી મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તેમજ રોજ યોજાતા રંગારંગ કાર્યક્રમને કારણે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. સાપુતારામાં વરસાદી માહોલમાં ધુમ્મસભર્યા વાતાવરણનો પ્રવાસીઓ ખૂબ જ મજા માણી રહ્યા છે. હાલમાં જાહેર રજાઓને કારણે સાપુતારામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા તમામ હોટેલો હાઉસફુલ થઈ જવા પામ્યા છે. મારું નામ સોનલબેન સુમલન ચૌધરી, હું વ્યારાથી આવી છું. કાલે અમે સાપુતારા આવ્યા હતા સાંજે અને ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અને એડવેન્ચર પછી આટલેનું જે સંગીત હતું એ પણ મને બહુ ગમ્યું. અમે ગરબા પણ રમ્યા છીએ આટલે અને ફેમિલી સાથે આવ્યા એટલે બહુ એન્જોય કર્યું છે. આજે અમારા શેડ છે, અમે લોકો અમારા મંડળ તરફથી પંચમહાલ મોઢવાડેજ મંડળ તરફથી અમે લોકો 65 જણા અહીંયા આવ્યા છે અને અહીંયા અમે લોકો વાતાવરણ બહુ જ સરસ છે. એવું સાંભળ્યું હતું સાપુતારા અમે લોકો પહેલી વખત આવ્યા, વાતાવરણની જે આહલાદકતા છે એ અમે બધાએ માણી, વડીલોએ પણ માણી. કાલે બોટિંગ કર્યું, સાંસ્કૃતિક ફેસ્ટિવલમાં અમે લોકો ગયા હતા પણ ભાગ નહોતા લઈ શક્યા કારણ કે ચાલુ નહોતો થયો. એના સિવાય જે બજારમાં અમે ફર્યા, બોટિંગ કર્યું, પછી જે ટેબલ ટોપ પર ગયા, થોડો થોડો વરસાદ નડ્યો પણ એ વરસાદ પણ અમે માણ્યો એવું કહી શકાય, પણ બહુ જ મજા આવી. એકદમ બ્યુટિફુલ વેધર છે. બસ આટલું હું ચોક્કસ કહીશ કે અહીંયા આવીને આપણે મગજનો બધો ભાર છે હળવો થઈ જાય.